નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ પરેશરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે ડેઈલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર પંચાવન જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપને આપેલો છે કે ભાઈ ઈમેલમાં સરનામામાં કેટલા ભાગ હોય છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી બે ઓપ્શન સી ચાર અને ઓપ્શન ડી એક જ ભાગ હોય તો કે ઈમેલ હવે ઈમેલ છે એ બધા જ મિત્રો છે એ વાપરતા હશે અને એના આધારે જ શું થતું હોય છે તો કે આપણું જે યુટ્યુબ ચેનલ છે અથવા યુટ્યુબમાં જે વિડીયો જોતા હોય છે તો એના જીમેલને આધારે થતું હોય છે આ સિવાય બીજું તો કે ભાઈ આપણે જે પ્લે સ્ટોરમાંથી જે પણ એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છીએ એ પણ કોના આધારે થતી હોય છે તો કે ઇમેલના આધારે છે એ થતી હોય છે તો હવે ઈમેલ છે એ બધા મિત્રો જોયું છે તો કઈ રીતના હોય તો કે ભાઈ એબીસી એટ ધી રેટ જીમેલ ડૉટ કોમ હવે અહીંયા જીમેલની જગ્યાએ વાયમેલ પણ હોય અને યાહુ પણ હશે હવે આ જો મિત્રો આ એબીસી એટલે નામ છે જે તે વ્યક્તિનું એનું પોતાનું જે નામ ઇમેલનું રાખેલું હશે એ નામ હશે હવે અહીંયા જીમેલ ઈમેલ અથવા યાહુ તો અહીંયા આપણે લઈ શકીએ અને અહીંયા છે શું છે તો કે કોમ છે તો કે આ છે એ ઈમેલ એડ્રેસ કેટલા સરનામાં વેચાઈ ગયું તો કે એક બે અને ત્રણ એટલે એવું કહી શકાય કે ભાઈ આપણું ઇમેલ છે એ કેટલા ભાગમાં હોય છે તો કે ત્રણ ભાગમાં હોય છે એટલે કે ઓપ્શન એ આપણો સાચો બનશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે અહીં સિરીઝ આપણે આપેલી છે ચાર નવ વીસ તેતાલીસ તો હવે અહીંયા તેતાલીસ પછી શું આવશે ઓપ્શન એ છ્યાસી ઓપ્શન બી અઠ્યાસી ઓપ્શન સી નેવું અને ઓપ્શન ડી બાણું તો જોઈએ મિત્રો કે ભાઈ ચાર નવ વીસ અને તેતાલીસ હવે આ આપને કંઈક સિરીઝ આપેલી છે હવે જોઈએ એનો ડિફરન્ટ શું છે તો કે ડિફરન્ટમાં કેટલો નીકળે છે તો કે પાંચનો તફાવત થાય છે પછી અહીંયા તો કે અગિયારનો તફાવત થાય છે અહીંયા જોવા જઈએ તો ત્રેવીસનો તફાવત છે તો અહીંયા કોઈ સિરીઝ બનતી હોય એવું આપણે લાગતું નથી હવે જુઓ મિત્રો આમાં બીજી કઈ રીતના લોજિક લાગેલું છે તો કે ચારના ડબલ કેટલા થશે તો કે આઠ થશે અને જો એમાં પ્લસ એક કરીએ તો જવાબ કેટલો થાય નવ એટલે કે ચારના ડબલ આઠ એટલે કે ચારનો ગુણાકાર બે સાથે એવું પણ આપણે લઈ શકીએ કે ચારનો ગુણાકાર બે સાથે અને જે જવાબ આવશે એમાં કેટલો ઉમેરો કરવાનો એક હવે અહીં કેટલા એવા નવ તો કે નવનો ગુણાકાર કેટલા સાથે બે સાથે તો કે નવ દુ અઢાર અઢાર ને બે તો કે ભાઈ અઢારમાં કેટલા ઉમેરો કરવામાં આવશે બે તો કેટલા થાય વીસ એવી જ રીતના અહીંયા લઈએ તો કે વિષનો ગુણાકાર બે સાથે વિષનો ગુણાકાર બે સાથે કરીએ એટલે કેટલું થશે તો કે થશે કેટલું થશે ચાલીસ હવે અહીંયા જુઓ એક ઉમેરો પછી બે ઉમેરા અહીંયા કેટલા ઉમેરવા પડે ત્રણ તો આપણો જવાબ શું મળી ગયો તેતાલીસ હવે આની પછી કઈ સંખ્યા આવશે તો કે જુઓ હવે તેતાલીસની ગુણ્યા બે કરીએ તો કેટલા થશે તો કે છ્યાસી કેટલા થશે છ્યાસી હવે અહીંયા આપણે કેટલો ઉમેરો હતો તો કે એક પછી બે પછી ત્રણ તો અહીંયા કેટલા ઉમેરો પડે ચાર તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો આવે નેવું તો જોઈએ આપણે ઓપ્શનમાં આન્સર છે તો કે હા તો આપણો જવાબ શું થશે મિત્રો તો કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે ક્લિયર થાય છે મિત્રો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ બાવીસ એપ્રિલ ઓપ્શન બી છવ્વીસ જૂન ઓપ્શન સી આઠ માર્ચ અને ઓપ્શન ડી અગિયાર ફેબ્રુઆરી એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો કે ભાઈ ઓપ્શન એ બાવીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે આ સિવાય વાત કરીએ છવ્વીસ જૂન તો કે ભાઈ માદક પીણા વિરોધી દિવસ તરીકે ઉજવાય છે કયો દિવસ ઉજવાય છે વીસ જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે તો કે ભાઈ માદક પીણા વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે પછી જોઈએ એટલે કે 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 માર્ચ માર્ચ તો તો કયા કયા નામે દિવસ તરીકે ઉજવાય વિશ્વ મહિલા દિવસ વિશ્વ મહિલા દિવસ આ સિવાય આઠ માર્ચ બીજા કયા દિવસે તરીકે ઉજવાય છે તો કે વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે તો આપ બંને આમાં કેમ આવશે તો કે આઠ માર્ચમાં આવશે હવે મિત્રો અગિયાર ફેબ્રુઆરી કે જે ઇતિહાસ તારી ઇતિહાસ સાથે જોડાયેલી છે તો કે ઇતિહાસની કઈ ઘટના સાથે જોડાયેલી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર ધર્મના લીધે ગુજરાતનું કયું સંગીત બ્રજ પરંપરામાં તૈયાર થયું હતું ઓપ્શન એ ભક્તિ સંગીત ઓપ્શન બી લોક સંગીત ઓપ્શન સી હવેલી સંગીત અને ઓપ્શન ડી શાસ્ત્રીય સંગીત એટલે કે જે વૈષ્ણવ ધર્મના લીધે છે એ ગુજરાતનું કયું આવશે તો કે વૈષ્ણવ ધર્મમાં સાથે કયું સંગીત જોડાયેલું છે તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે હવેલી સંગીત છે એ જોડાયેલું છે એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ સેનું ઉત્પાદન વધારવા માટે સોનેરી ક્રાંતિ કરવામાં આવે છે એટલે કે ઓપ્શન એ ફળ ઉત્પાદન ઓપ્શન બી ખાતર ઉત્પાદન ઓપ્શન સી બટાટા ઉત્પાદન અને ઓપ્શન ડી મત્સ્ય ઉત્પાદન એટલે કે આ સોનેરી ક્રાંતિ છે એ શેના ઉત્પાદન માટેની છે તો કે ફળોના એટલે એમ જોવા જઈએ તો કે ભાઈ બગાયત પાકો છે એના માટે કઈ ક્રાંતિ લેવામાં આવી છે તો કઈ ક્રાંતિ કરવામાં આવી છે તો કે સોનેરી ક્રાંતિ બાકીના વિશે વાત કરીએ તો કે ભાઈ ખાતર ખાતર માટે કઈ ક્રાંતિ કરવામાં આવી છે તો કે ભૂરી ક્રાંતિ પછી બટેટા માટે બટેટાનું ઉત્પાદન માટે તો કે ગોળ ક્રાંતિ અને ચોથું છે મત્સ્ય તો છે છે તો તો કે વાદળી ક્રાંતિ આ રીતના કુલ ચાર અલગ અલગ છે એમાં અલગ અલગ ક્રાંતિઓ કરવામાં આવે છે ફરીથી એક વખત રિપીટ કરીએ તો કે સોનેરી ક્રાંતિ શેના માટે જાણીતી છે તો કે ભાઈ ફળ ઉત્પાદન માટે અથવા બગાયતી પાક માટે જાણીતી છે આ સિવાય ખાતર માટે કઈ ક્રાંતિ આવે છે તો કે ભૂરી ક્રાંતિ બટાટા ઉત્પાદન માટે તો કે ગોળ ક્રાંતિ અને મત્સ્ય ઉત્પાદન માટે કઈ ક્રાંતિ કરવામાં આવે છે તો કે વાદળ ક્રાંતિ ક્રાંતિ છે એ કરવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ